પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના એન્ટ્રી મારતા સર્વપ્રથમ જેલમાં જ કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં લાલબાગ અતિથિ ગૃહ ખાતે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોરોના સંક્રમિત કેદીઓને સારવાર હેઠળ રાખવામાં આવે છે તેવામાં નડિયાદ ખાતે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી રહેલા દિનેશ ઉર્ફે છોટુ યાદવ કોરોના સંક્રમિત થતાં તેને લાલબાગ અતિથિ ગૃહના બીજા માળે કોરોનાની સારવાર આપવામાં આવી રહી હતી દરમિયાન આજે વહેલી સવારે અતિથિ ગૃહમાંથી ભાગવાનો દિનેશે પ્લાન ઘડી નાખ્યો હતો દિનેશ લાલબાગ અતિથિ ગૃહના બીજા માળે દાખલ હતો જેથી તેણે પહેલાં બારીમાં લાગેલી લોખંડની ગ્રીલ તોડી નાખી અને ત્યારબાદ પલંગ પરની ચાદર વડે નીચે ઉતરી અતિથિ ગૃહના પાછવા ભાગેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાનારસામાં આ ઘટના બની હોવાનું પોલીસનું માનવું છે લાલબાગ અતિથિ ગૃહમાંથી પાક્કા કામનું કેદી ફરાર થઈ જતા મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ શહેર પોલીસની એસઓજી ડીસીબી અને પીસીબી સહિતની તમામ શાખાઓ દિનેશ ઉર્ફે છોટુની શોધખોળ હાથ ધરી રહી છે